પ્રેમ નામના શબ્દની આસપાસ ફરતો આ રમતિયાળ, તોફાની અને હળવો ફૂલ સંવાદ ગુજરાતી ભાષાના સમર્થ અને લોકપ્રિય કવિ તુષાર શુક્લ અને તેમના જીવન સંગીની નમિતા શુક્લ સાથે. Do you believe in love at first sight? Namita bhabhi? No. Parichay vagar khabar nahi. Am jotari sathe je kehva ene prem j kehva e mane bahu j gale nathi utartu. Vyakti ne vyakti tarike joiye ane evu lage ke na yaar aa che manas ma ekdam to prem thai jaye. Pehli nazare koi gami jaye પણ એને પ્રેમ થઈ જાય કે નહીં એવું નથી લાગતું. ઓકે તુષારભાઈ, પ્રેમ થવાનું વ્યક્તિત્વ સાથે જોડાયેલી બાબત છે. ગમી જવું એ વ્યક્તિ સાથે જોડાયેલી બાબત છે. એટલે કદાચ વ્યક્તિ ગમી જાય પછી વ્યક્તિત્વ ગમે અને પ્રેમમાં પડી શકાય. એવું પણ બને કે વ્યક્તિ ગમી જાય અને વ્યક્તિત્વ ન ગમે તો પ્રેમ ન અનુભવાય. બરાબર છે. ઓકે, તમને ક્યારે લાગ્યું કે તમે તુષારભાઈના પ્રેમમાં છો? આમ તો સાચું કહું તો પ્રેમ શું કહેવાય એની ખબર પડી એ પહેલાં તો કદાચ હું પ્રેમમાં પડી ગઈ હતી, એ બી પછી મને ખબર પડી. કારણ કે હું પરિચય તો સાવ ત્રીજા ચોથા ધોરણમાં હતી ત્યારથી આ વ્યક્તિનો પરિચય, સ્કૂલમાં અમને વાર્તાઓ કે અમારી બાળસભાઓને ગજવે, એટલે એક આમ તુષારભાઈ એવું એક જે મગજમાં હતું કે જેમને આમ જોવા તો ગમે સાંભળવા તો ખૂબ ગમે એવું એમનો પેલું કરતા કરતા કોલેજમાં આવી ગયા. અને પછી જે પરિચય થયો એ પણ એ જ કોલેજમાંથી પાસ આઉટ થયેલા, પણ જેવીએસમાં આવવા જવાનું વધ્યું અને ખબર પડી કે આ તો એ જ છે. અને પછી જે સતત મળવાનું થયું ત્યારે ખબર પડી કે હું આઈ થિંક પ્રેમ શું છે એ માનતા માનતા જ હું મોટી થઈ ગઈ, બાકી વ્યક્તિ તો આ જ હતી. વાહ તુષારભાઈ, આ જ સવાલ તમને. તમને ક્યારે લાગ્યું કે નમિતા બહેન જ છે તમારો પ્રેમ? એટલે હું તો અનુભવની ગલીઓમાંથી ખાસો પસાર થયો, એટલે મને ખબર છે કે ગમવું ચાહવું એ બધું શું છે. એ બધું બધા જ અનુભવો તમને સમૃદ્ધ જ બનાવતા, પણ એમાં એક તબક્કે એમ તમને લાગે કે હા હવે આ જ આ છે કે જે મારી સાથે આગળની સફરમાં રહેશે એવું એને હું મળ્યો. પછી ધીરે ધીરે મનમાં એ વાત જે આછી પાતળી પણ હતી એ સુદૃઢ થઈ ગઈ. એટલે આમ પ્રેમ છે ને એ ફૂલ જેવો છે, એટલે સ્ટોપ વોચ લઈને ન બેસાય કે એના આરંભની ક્ષણ કઈ છે. વાહ. ઓકે, તુષારભાઈમાં રહેલી એવી બે વાત જે તમને બિલકુલ ગમતી નથી ને એ પછીથી તમને ખબર પડી કે આ કાચું કપાઈ ગયું અહીંયા? કાચું કપાયું એવું તો નહીં કહું, અને માત્ર બે જ વાત છે એવું પણ નહીં કહું. એટલે હવે આપણે જવા દઈએ, પણ એ તો રોજની નાની નાની હોય ને પછી એ કેવી આમ આદત થઈ જાય તમારી કે એ તમને ન ગમતી પણ હોય ને તો પણ એ ના થાય તમે ત્યાં સુધી જ્યાં સુધી એને કહો નહીં કે યાર ફરી પાછું ત્યાં કર્યું ત્યાં સુધી તમને મજા ના આવે, એટલી બધી થતી રહે એની જ મજા છે. તુષારભાઈ, આ જ સવાલ તમને હોય તો તમે કહો. હું તો અત્યારે એ વયના એવા મુકામે પાછું કે જ્યાંથી તો હું એમ જ કહું કે મને તો તમારું બધું જ ગમે છે. હવે જે સફર છે એ સફરમાં અણગમાવને કોઈ અવકાશ નથી. અને હવે એને કહ્યું ને એમ હવે અમે એકબીજાના હેવાયા થઈ ગયા છીએ, એટલે ન ગમતું ગમતું એ બધું બહુ ગળીને ગાંઠે બંધાય એવું નથી. અને ગાંઠે જે બાંધી રાખ્યું છે એ વારંવાર પોટલી છોડીને એકબીજાને બતાડીએ છીએ અને પછી પાછી બાંધીને એમને કશું કાઢતા નથી, હવે પછી સાચવીને મૂકીએ દઈએ. ઓકે, એક એવી વાત જે તમારે હંમેશા કહેવી હતી પણ હજી સુધી કહી નથી શક્યા? ના, કદાચ એટલે તુષારના જ કહેવા પ્રમાણે હું મારો મનનો એક ખૂણો છે કે જ્યાં હું ઘણું બધું મારી રીતનું ભરીને રાખું અને મને એ બધું જ શેર કરવું ના પણ ગમે, એટલે એવું તો કદાચ ઘણું બધું એવું હશે પણ એને ન કહું તો ચાલે એવું હોય એ જ બધું મેં કદાચ સંગ્રહી રાખ્યું હશે. બધું જ દાંપત્ય જીવનમાં એટલા બધા વોકલ થવામાં હું બહુ
માનતી પણ નથી કે થોડુંક નહીં કહેવામાં પણ જેટલું બબમ રહે ને જેટલી મજા છે ને એમાં ઘણું બધું સચવાઈ પણ જતું હોય છે, એટલે મનના ખૂણે થોડું રહે તો વાંધો નથી. વાહ તુષારભાઈ, હું તો અંગતતાનો આદર કરનારો માણસ છું, એટલે બહુ ખોતરી ખોતરી ને પૂછ્યા કરવાનું, જાણ્યા કરવાનું. હા, ક્યારેક એવું કરવાથી એક લાભ ક્યારેક એવો થાય કે કોઈ એવી ભૂલ તમારી થઈ રહી હોય તો તમે એને સુધારી શકો, તમને ગમે, ખબર પડે કે તમારા સાથીને તમારી ફલાણી વાત નથી ગમી અથવા તો એને આ વાત વિશે એ કંઈક જરા જુદી રીતે વિચારે છે, પણ એ પછી પૂછીએ જ નહીં અને પછી એના મનમાં કાયમ માટે એની ખટક રહી જાય. એટલે પૂછવું, પણ પૂછવાની રીત પેલી એવી પ્રશ્નોત્તરી, એટલે બેડરૂમ છે ને એ ક્વેશ્ચન અવર જેવો ના થવી જોઈએ, આજની જનરેશન એટલું બધું નથી માનતી, એમને કમિટમેન્ટમાં પડવું જ નથી, એટલે થોડોક ટાઈમ સુધી મજા આવી એની સાથે હર્યા ફર્યા અને પછી એક તબક્કે એમ થયું કે બીજી વ્યક્તિમાં આ થોડું વધારે સારું છે, તો ત્યાંથી આમ એકદમ બાયપાસ કરીને જતા રહેતા એમને બહુ નથી વાર લાગતી. એટલે જ્યાં સુધી તમારી રિલેશનશીપમાં એક કમિટમેન્ટ નહીં હોય, ધીરજ નહીં હોય, ત્યાં સુધી કદાચ પ્રેમ લાંબુ ટકતો નથી એવું માનું છું. ચીટ કરવું એમ તો આપણે ન કહીએ, પણ કોઈ વાતે એકબીજા સાથે હવે ઇન ટ્યુન ન થવાતું હોય એવું લાગે. અમારા સમયમાં ભેગા થવું જ મુશ્કેલ હતું, છૂટા થવું એથી જ આજુ મુશ્કેલ. હવે ભેગા થવું એટલું બધું મુશ્કેલ નથી, એટલે છૂટા થવું એ બહુ મુશ્કેલ નથી. એટલે છેતરતી કદાચ નહીં હોય અત્યારની પેઢી, પણ જ્યાં હું નથી રમતો કે જ્યાં હું નથી રમતી કરીને ઊભા થઈ જવું એવી મનોવૃત્તિ વધારે દેખાય છે. પણ આ રિલેશન નામની શિપને કિનારા સુધી પહોંચાડી દેવી હોય તો શર્ટ સુકાન હલેસાં બધું તમારે બહુ વ્યવસ્થિત રીતે ચલાવવું જોઈએ, તમને એ ફાવવું જોઈએ તો જ, અને કદાચ મંઝિલ સુધી ન પહોંચે સામા કિનારે તો પણ એ જે સફરની મજા આવે ને એ તો તમારે જાતે કહેવી પડે. આ રિલેશનશીપમાં એક બીજો શબ્દ પણ સાથે સાથે ચાલતો હોય છે આજકાલ ખાસ, સ્પેસ. આ સ્પેસનો તમે બંને શું અર્થ કરો છો? હવે જોઈએ, તમે બધું જ તમારું ઘર, તમારું એ વાતાવરણ, તમારું એવું છે, ખાસ તો તમે જે રીતે મોટા થયા છો એ બધું જ જ્યારે તમે બીજા ઘરે આવો છો ત્યારે ઘણું બધું વિપરીત પણ હોય છે, ઘણું બધું જુદું પણ હોય છે. એવી વખતે થોડા ટાઈમ માટે બધું જ તમે આવતાની સાથે તમે એને એ જ ઘરેડમાં નાખવાનો પ્રયત્ન કરો, એના કરતાં એ એની સ્પેસ લેતા લેતા એની સાથે જોડાય અને બાકી તો આ જીવન એને જે કરવું છે એ થોડી ઘણી બાબતે એ મુક્ત રહીને જો કરે ને તો ઘરનું વાતાવરણ, ઘરના બીજા બધાની સાથેની જે રિલેશનશીપ છે એ બધાની સાથે એ ઘણી મોકળાશથી રહી શકે, એટલે જરૂરી તો છે. સર, સ્પેસ નું હવે વધ્યું છે, પણ કારણ કે પહેલા તો જગ્યાઓ જ નાની હતી એટલે આમ જ સ્પેસ ઓછી હતી, એટલે કદાચ વધારે નિકટ રહેવાતું હતું. વધારે નિકટતામાં બે શક્યતાઓ છે, હું પણ રહીને દજાય પણ ખરું, એટલે કેટલીક વખત બહુ બધું જ વંચાઈ જાય તો પછી આગળ એ પુસ્તકમાં રસ ન રહે, તો થોડું સ્પેસ સાચવીને એક મુક્ત બંધન વહેતા જેવો સરસ શબ્દ છે આપણે ત્યાં એવો અનુભવ કર્યો હોય. મકરંદ કહે છે એમ, સૌમાં રહે ને વળી સોસરવી જાય એવી નિર્બંધી છે એનું નામ પ્રેમ, એટલે એ પરોવી પણ રાખે અને બાંધી ન રાખે એવી સમજણ બંનેમાં હોય. અને હું ખરેખર આપણા જે મિત્રો સાંભળે છે એમને કહું કે અમને પણ એ આવડતી નથી, અમે પણ શીખી રહ્યા છીએ, એ પહેલેથી જ સમજાઈ જાય અને બધું સાંભળવું સમજાવવું એની સાથે તરત આવડી જાય એવી એ ઘટના નથી. સાથે રહેતા રહેતા કેટલું છોડવું, કેટલું સાથે રાખવું, કેટલું સ્વીકારી લેવું, કેટલાકમાં સમાધાન, એમ કરતાં કરતાં જે થાય ને એ પેલા સ્પેસની વ્યાખ્યામાં આવે. ઓકે, તમારા ભૂતકાળમાંથી એવી એકાદ ઘટના જે બંનેના દિલો દિમાગ પર હજી એવી ને એવી તાજી છે? તો એ તો નમિતા કે એ જ વધારે સાચું સારું, કારણ કે એની સ્મૃતિ એ સારી છે
અમે તું કે જેમ બંનેના દિમાગમાં સચવાઈ હોય તો દિમાગ તો એની પાસે હવે વધારે સારી રીતે રહ્યું છે. છૂટી છૂટી હોય તો એમને વાંધો નથી. અનેકો વાર પુસ્તકોમાં પણ એને અમારી વાતોમાં પેલામાં લખ્યું છે કે આવી રીતે ક્યાંક પણ આવા પ્રેમ વિશેના કે દાંપત્ય જીવન પર બોલવાનું થયું હોય ત્યારે એને વારંવાર કીધું છે કે જ્યારે એવા કોઈ તબક્કામાંથી કોલેજના પહેલામાંથી ને જ્યારે એ ઈચ્છતો હતો કે એ મારી પત્ની બને અને એ તબક્કામાંથી જ્યારે પસાર થતા હતા ત્યારે આવી રીતે ખૂબ આગ્રહ કરીને જમાડવું, રેસ્ટોરન્ટમાં જવું, અને એ વખતે મને થોડી અનઇઝીનેસ ને એવું બધું થયું અને મેં કીધું કે અમારે નહીં ખવાય નહીં તો મને ઉલટી થઈ જશે. તો મને કે એમાં શું, હું ખોબો ધરી દઈશ. અને ખરેખર એનું હસવામાં એ વખતે તો લઈ લીધું ને શરમાઈ ગઈ, પણ ખરેખર મને થઈ અને ખોબો ધરાઈ ગયો. એ કદાચ એવી સ્મૃતિ છે કે હું કદાચ અને કદાચ એક ક્ષણ હતી કે હું આને પ્રેમ કરું છું ને આ મેં ખોટી વ્યક્તિને નથી પસંદ કર્યો. ક્યા બાત. ઓકે સર, તમારી પ્રેમ કથા પર જો પુસ્તક લખાય તો એનું ટાઇટલ શું હોઈ શકે? આ પ્રશ્ન બંનેને પૂછીશ. ટાઇટલ તો શું લખી શકીએ અમે અમારી પ્રેમ કથાનું, પણ બહુ પૂછ્યો એવો સવાલ પૂછી લીધો, કારણ કે એમાં તો બધું ઘણું બધું મારે વાત લખવાનું આવે અને એ બધાના આધારે એક શીર્ષક તરફ જવાનું હોય, એટલે આટલા બધા પ્રેમ ગીતો લખ્યા પછી પણ કોઈ એક શીર્ષક પર જવું મુશ્કેલ લાગે છે મને અત્યારે. નવીતાબેન, તમને કંઈ યાદ આવે તમારા મનમાં કંઈ? હા, પણ એક મને લાગે છે કે મારું એક કાવ્ય સંગ્રહનું શીર્ષક એ જ મારી પ્રેમ કથાનું પણ શીર્ષક થાય, તારી હથેલીને. વાહ વાહ. કારણ કે એને જે ન ભૂલાય એવી ઘટનાનો ઉલ્લેખ કર્યો એમાં પણ વાત તો એ જ હતી મારું હથેળી ધરવાનું. એ નાની હતી ને ત્યારે એક નાટકમાં અમે બંને જણા હતા ને આમ નિર્ણય લેવાનો હતો, નિર્ણાયક હોય કે હવે કોને ઇનામ મળશે. હું એનાથી મોટો એટલે હું બીજા એક નાટકમાં હતો, એ બીજા નાટકમાં હતી એટલે હું એના સ્ટેજની વિંગમાં ઊભો હતો, એટલે એણે મને ત્યારે કહ્યું હતું કે જોજો તમને જ આપશે પહેલું ઇનામ. એટલે મેં કીધું તો હું તને ચોકલેટ ખવડાવીશ. ત્યારે કઈ આવું હતું ને નાની જતી ના ચોકલેટ ડે આવે છે એવું અમને તો ખબર ન હતી. એટલે સાવ ચોથા ધોરણમાં એટલે ખરેખર એવું થયું કે મને પહેલું ઇનામ મળ્યું અભિનયનું. એટલે બીજે દિવસે હું એના ક્લાસમાં ગયો એને મેં કીધું તમે બહાર આવો, પછી આવી એટલે મેં કીધું ખોબો ધરો, એટલે એને ખોબો ધર્યો, તેમાં મેં ખૂબ બધી ચોકલેટ મૂકી દીધી. તો એની પણ એ હથેલી હતી. પછી એને જ્યારે આ મૂંઝવણ ઊભી થઈ ત્યારે મેં પણ હથેલી જ ધરી. તો મને લાગે જે હથેલી અમારી વચ્ચે કોમન છે એ હસ્તમેળાપ ને એ પછી પણ ચાલી જ છે. વાહ. નમિતાબેન અગ્રી કે તમારે કોઈ બીજું શીર્ષક આપવું છે? તમારા પાર્ટનરને મનાવવાની સૌથી સારી રીત કઈ છે? અમે રીસાતા જ નથી એટલે નથી રીસાતા એટલે રીસ નથી ચડતી એવું નથી, પણ અમે એવું કઈ એક જણ જ્યારે કહે ને, એક જણ જ્યારે ગુસ્સો કરે કે એને કંઈ બી કહેવાનું હોય ને ત્યારે બીજો એ સમયે માત્ર સાંભળે. એટલે એને કદાચ કોઈ વસ્તુ ના ગમી હોય ને એને એ મને કહે કે આ વસ્તુ બીજી વાર ના થવી જોઈએ, તો એ વખતે હું સાંભળી લઉં, દલીલ નહીં, ચર્ચા નહીં, કંઈ. પછી અમુક દિવસો સુધી જ્યારે વાત આમ થાળે પડી જાય, બધું થાય, એ પછી હું કદાચ એક વખત કંઈક વાત નીકળે તો હું કહું કે એ વખતે તું ગુસ્સે થયો હતો ને, પણ એ વખતે એકચ્યુઅલી આ, ત્યારે પછી હસીન કહે તો ખરી છું તો મને એ વખતે ના કીધું. પણ એ સમય જવા દેવાનો બહુ જ જરૂરી હોય છે, અને દલીલ ના કરો ને વાત ત્યાં પૂરી થઈ જાય ને તો પછી એ બહુ રીસામણા મનામણાનો બહુ પ્રશ્ન થયો. મને યાદ જ નથી કે એણે મને ક્યારે મનાવી હશે કે હું ક્યારે એવી રીસાઈ આવી કે મારે એને કોઈ દિવસ એવી રીતે અમે એ કરવો પડ્યો હોય કે ભાઈ હવે આ બહુ થયું હોય એવું, મને એક પ્રસંગ જ યાદ નથી. એટલે વાત સાચી છે, અમે બહુ રિસાયા મનાવણા અને એવું બધું કંઈ બહુ કંઈ ખાયું નથી, એવી જરૂરી નથી પડી. હા, જ્યારે જે થયું છે એ બહુ પ્રામાણિક થયું, ગુસ્સો થયો તો પ્રામાણિકતાથી, અને ભૂલ અગાઉની કરી હોય એ હવે સમજાઈ હોય તો એની અંગેની ક્ષમા પ્રાર્થના પણ કરી લીધી એ પણ પ્રામાણિકતાથી. એટલે કોઈ વાત બહુ વટે ચડીને બધા છોકરાઓ બીજા કરે ને અમે આ સિરિયલોમાં ને ફિલ્મોમાં ને એમ જોઈએ એમ અમારે કંઈ ખાસ આમ એવું
કાલા કાઢવા જ પડ્યા ભાઈ કરતા, એટલે ફાવટ પણ કદાચ અમને તો ઝાલાવાડી છે, અમને બહુ મારે જે લેવું હોય કઈ બી એવું હોય, એને મને કોઈ દિવસ એવું કીધું નથી કે આ, એટલે પૈસાનો વ્યવહાર જ બધો જ મારા જ હાથમાં હોય છે. એટલે હું ઘણી વાર હસીને કહું એ ખરી, હું કોઈક વાર બેંકમાંથી બધું જ લઈને જતી બી રહું તો તને એટલી બી ના ખબર પડે તું કેટલા ના આવ્યો. એટલે એટલી હદે એ બધી વસ્તુઓ મારા પર છોડી દે છે. એટલે મારે જે લેવું હોય હું લઈ આવું, એટલે એ જોડે આવે તો મને એની મજા હોય. બાકી હું કોઈ દિવસ રાહ ના જો કે મને આપે ને એવું આવડતું એ નથી, એટલે હું રાહ નથી જો. મને બહુ એ વિષયની એવી સમજ નહીં. અને આ બધું તો હવે આવ્યું, આ વેલેન્ટાઇન ને એવું તો એ વખતે તો આવી કઈ ઉજવણી હતી નહીં. એટલે કોઈ પ્રસંગ હોય કે જરૂર જેવું લાગ્યું હોય કે આ એને આપવા જેવું છે તો લીધું હોય, તો એને કીધું હોય મેં કે આવું છે તું જો તને ગમતું હોય તો. બાકી નોકરી કરતો તો ત્યારથી પગારનું જે કંઈ 425 બેઝિકના દિવસોથી કવર એના હાથમાં આપ્યું છે, અને પછી અત્યારે પણ જે કંઈ પગાર કે પેન્શન આવે છે એ બેંકના ખાતામાં જમા થાય છે. પેન્શન વાળા હોય તો એવું રાખતા હશે લોકોના દાંપત્ય જોઈને કે પેન્શનરની એકલાની સહી ચાલે, પણ બાકીના એકાઉન્ટ છે એ બધામાં એની સહી ચાલે છે. એટલે બેંકના મારા ખાતામાં હું એક વખત ગયો ને મેં કંઈક ભૂલ કરી હતી તો પેલા ભાઈ એક પેલા બહેનને બોલાવો. મેં કીધું ભાઈ આ જેના છે ને એ હું છું. પણ સાહેબ તમે કોઈ દિવસ આવતા નથી ને એટલે ખબર ના હોય, બેનને ખબર છે અમે બેન હોય ને તો આવી આવું સુધારવા માટે પણ ના કહીએ, આપી દઈએ. એટલે આનંદ છે એમાં કઈ. રૂપિયા મેં દોસ્ત જીવનમાં કોઈ દિવસ મેં કોઈ દિવસ પૈસા ગણીને લીધા નથી. મને રિક્ષા વાળો પણ પાછા આપે ને પૈસા તો મેં કોઈ દિવસ ગણ્યા નથી. કે મારા ઓફિસના અમને એ વખતે રોકડામાં પગાર આપતા હતા રેડિયોમાં, ત્યારે પણ મારા એકાઉન્ટન્ટ કેશોરભાઈ જે બેઠતો મને કહેતો કે સર ગણી તો લો. મેં કહું વધારે હશે કાલ પાછા આપી દઈશ, ઓછા હશે તો તું મને અહીંથી જવા નહીં દે. એટલે મેં કીધું પૈસા મેં કોઈ દિવસ કોઈના કોઈ કાર્યક્રમમાં કોઈ કવરમાં મૂકીને આપ્યા, કયા હોય એટલા આપ્યા, કયા હોય એથી ઓછા આપ્યા, આપ્યા જ નહીં, શુભકામના લખી કશા વિશે. એટલે આમાં કઈ બહુ મોટું મારું ગૌરવ નથી, આ મારા સ્વભાવની મર્યાદા પણ છે કે મને એ બહુ રૂપિયાની આજુબાજુ કશું બહુ ગમતું ના. એટલે એને ગૌરવ ભલે ના હોય પણ એની બાબતે મને ચોક્કસ ગૌરવ છે. ક્યાંય પણ કાર્યક્રમ કરવા ગયો હોય, એને જે કીધું હોય કે જે કંઈ પણ હોય, પણ સીલબંધ કવર ઘરે આવે, હું ખોલીને એને કહું કે આટલા છે તો એને ખબર પડે કે આટલા છે. એને કોઈ દિવસ કોઈ કવર દેખતા આયોજકોને દેખતા તો નથી જ ખોલ્યું, પણ ઘેર આવીને પણ નથી ખોલ્યું કે અમે કીધા હતા એટલા છે કે નહીં. એટલે મને તો ગૌરવ છે. કોણ વધારે સારી રીતે સરપ્રાઈઝ પ્લાન કરે છે? કોઈ નહીં, અમે સરપ્રાઈઝમાં જ નથી માનતા એટલે કોઈ નહીં. ચાલો નિરાશ થઈ. કોણ વધારે શોપિંગ કરે છે? રિલેશનમાં પહેલ કોણે કરી હતી? ફાઇન, આમ એવું કંઈ ખરું કે પ્રેમમાં કોણ પહેલાં પડ્યું હતું? ફાઇન, ફાઇનાન્સ મેનેજ કરવામાં કોણ વધારે સારું? એ તો જોકે વાત આવી ગઈ, છતાંય હું જ કે સોરી જેવો શબ્દ તમારા બંને વચ્ચે ખરો? એટલે સોરી કહેવામાં વાંધો નથી અને એને સોરી કહેવું પડે એવું એ કોઈ દિવસ કરતો જ નથી એવું એ માને છે. અમે છે ને આ બે શબ્દો શબ્દકોશમાંથી કાઢી નાખ્યા છે, થેન્ક યુ અને સોરી. વાહ, એટલે એ બે એની ઔપચારિકતાની જરૂર જ નહીં. ફાઇન સર, હેલ્થ કોન્શિયસ કોણ વધારે છે? પ્રમાણમાં બેમાંથી કોઈ ના સ્કોરા બોલાવે છે એવું ના બોલે. ઓકે, કોણ વધારે મોબાઈલ સાથે ચોંટેલું હોય? મોબાઈલ અને ટીવીની કમ્પેરિઝન કરો તો હું ટીવી સાથે વધારે. મને
હમણાં જ કોકે પૂછ્યું હતું એટલે મેં એવું કીધું કે જો મને રાત્રે ઊંઘ ના આવતી હોય ને તો હું 24 કલાક ટીવી જોઈ શકું. એટલું બધું મને ટીવી જોવું ગમે. એમાં હું રિપીટ પણ જોઉં, એવું બહુ સિલેક્ટિવ જ જોઉં છું, પણ હું 24 કલાક જોઈ શકું. મને મોબાઈલ એટલો બધો નથી મજા આવતી, મને સ્ક્રીન પર વધારે મજા આવે છે. અને એને મોબાઈલ છૂટતો નથી એટલે એમાં એ ખોટો. એટલે કારણ કે હું પેલી એનો જ ઉપયોગ કરીને હવે મારા આર્ટિકલ લખું છું. હા, એટલે એ રીતે, પણ મોબાઈલનો ઉપયોગ વધારે એનાથી. બરાબર છે. ઓકે, ખાવામાં કોના વધારે નખરા છે? સરે હાથ જ ઊંચો ના કરે, ઊંચું જ ખાવ સ્વીકાર. આ સવાલનો જવાબ લગભગ મને ખબર છે, છતાંય કોણ વધારે આળસુ છે? શું આ કરે? બંનેના પ્રમાણમાં હું. અરે વાહ. યસ, મને ગમે બેસી રહેવું, મારી રીતે ટીવી જોવું. હવે વંચાતું નથી, બાકી પુસ્તક હાથમાં લઉં તો એ પૂરું થાય ત્યાં સુધી મને બીજું કંઈ કરવું ના ગમે, એવું મને ગમે. એટલે એ આમાં આળસની જ નિશાની કહેવાય કે બેઠા તો બેઠા, ઊભા તો ઊભા. પરફેક્ટ. ગુસ્સો કોનો વધારે છે? કોઈનો નહીં, બેમાં થઈ ગયો. એનો ગુસ્સો ખરો પણ એ કરતો નથી એટલે આમ. અને મારો એટલો બધો છે, જ્યારે જાય ત્યારે સોલિડ જાય, પણ એ તો બહુ જ કંઈક એવું થયું હોય તો. બાકી મારો ગુસ્સો જ નથી. કોઈને એમ કહો કે નમિતાબેન ગુસ્સો તો કે એટલે એવો કોઈને એવો પરિચય નથી એટલે મારો ગુસ્સો નથી. વાહ. બેમાંથી કોણ વધારે બહાનેબાજ છે? કોઈ. અમારે એવો અવકાશ જ નથી. ઘણા બધા આપણા મિત્રો જે આ જોશે સાંભળશે એમને બહુ કુતુહલ થશે, તો અમે કરીએ જ છું એકચ્યુઅલી આ રીતે. પણ અમારે આવું કશું ચોપડી વાળું કરવું જ નથી પડતું. કઈ બહાના બતાવ્યા હોય ને કઈક લાગ થેન્ક યુ કીધું હોય, નાના સોરી સોરી ક્યાં રીસાઈ ગયા ને ક્યાં મનાવા ગયા ને ચીડાયા ને એવું બધું, આવું કશું અમારા વચ્ચે થતું જ નથી. બહાના પૂરતી વાત કરું તો મારું કેવું હોય, મને એમ થયું કે જો હું સાચું કંઈક કહીશ તો એને નહીં ગમે, તો હું ખોટું ના બોલું પણ સાચું ના કહું, પણ બહાના નહીં. ઓકે ઓકે. બંનેમાં વધારે એડવેન્ચરસ કોણ? હું મારું શક્ય હોય ત્યાં જેટલું સાહસ કરું, અને મને એ પ્રકારના ટુરિઝમ ગમે. ઓકે. વધારે સારું બાર્ગેનિંગ કોણ કરી શકે? બાર્ગેનિંગ આમ જોવા જાવ તો બહુ એવી જાતનું શોપિંગ, અને સાચું કહું તો આવું રોડ ઉપરથી તમે મોટી દુકાનોમાં જાઓ ત્યાં તો બાર્ગેનિંગનો પ્રશ્ન જ નથી હોતો. અને જો ત્યાં ના કરો તો નાના માણસો પાસે શું બાર્ગેનિંગ કરીને એમના ક્યાં રૂપિયા બચાવીને આપણે જવાનું? એટલે એમાં કરવા નથી માગતી એટલે નથી કરતી. ઓકે ઓકે. હજી સુધી પ્રેમ અભિવ્યક્ત કોણ કરે છે? હવે અભિવ્યક્તિમાં આઈ લવ યુ ને નહીં ગમે ને એવું બધું હવે નથી રહ્યું. તમારા નાના નાના જેસ્ચરમાં, તમારા પેલામાં જે ખબર પડી જાય કે આને પ્રેમ કહેવાય. અભિવ્યક્તિ માટે ખાસ કોઈ એવા શબ્દો વાપરીને કે એવું કહેવાનું એવું હવે નથી, એ ખબર પડી જાય કે એવું બહુ એક્સપ્રેશનમાં નહીં. ઓકે ઓકે. ભાભીનો ફેવરિટ કલર કયો? રેડ. ભાભી સાચું? બ્લેક. તુષારભાઈનો ફેવરિટ કલર કયો? આઈ થિંક યલો. ના, બ્લુ. વાવ. ભાભી, સૌથી ગમતું ગીત તુષારભાઈને કયું? એના આમ ગીતો તો ફિલ્મના જોવા જાવ તો એવા ઘણા બધા છે જેને ખૂબ ગમે છે, પણ કદાચ એનું એના મોઢેથી જે મેં વારંવાર સાંભળ્યું છે કે એવું તો કદાચ અજીબ દાસ્તાન હૈ યે એનું ફેવરિટ સોંગ છે. બરાબર. ભાભીનું ફેવરિટ ગીત? એનું એક મદન મોહન વાળું કમ્પોઝિશન છે, આજ સોચા તો આંસુ ભરાય. ભાભી સાચું? વાહ. તમે જોડે કઈ ફિલ્મ પહેલા જોઈ હતી? એટલે પહેલા ગયા હોય તો ફિલ્મ શું કામ જોઈ, એટલે મને તો યાદ નથી કે અમે બે ભેગા ગયા હોય એ ફિલ્મ જોઈ હોય. ના, પણ એ વખતે પેલું અજંતા ઇલોરા ને બધું હતું, તમે 1-4 માંથી પછી સીધા નીચે 4-7 માં આવી, એટલે ફિલ્મો એવી રીતે ખૂબ જોઈ છે. પહેલી તો હવે યાદ નથી. અને જોઈતી જ ક્યાં? એક શૂન્ય ટિકિટ લઈ લઈએ,
પછી બીજાની એના પછી નાની લઈ લેવાની એટલે પછી આમાંથી નીકળીએ અને પેલી સીડી બધી ઉતરી પાછી આ બાજુ આવી પેલી ફરી પાછું બીજા થિયેટરમાં પાછું બીજું પિક્ચર બેસી જોવાનું પણ એમ હવે કઈ ફિલ્મનું નામ યાદ નથી. ઓકે ભાભી, તુષારભાઈ ને જરાય ના ભાવતું શાક કહ્યું. જરાય ના ભાવતું શાક આમ ખાવાનું અને ટેસ્ટી જોઈએ, બાકી ભાવે ના ભાવે એમાં ફસી નથી. પણ જે એના મનમાં જે એનો સ્વાદ ને બધા એમાં બહુ જ પર્ટિક્યુલર હોય એટલે એવું થવું જોઈએ, તો એ કારેલા બી ખાય એવું નથી. ફાઇન. તુષાર સર, ભાભીનો કોઈ ફેવરેટ હીરો? મારે યાર આટલા વર્ષે પાછું ક્યાં કોઈ સ્પર્ધામાં કોઈનો ઉલ્લેખ કરવા. વાહ, દિલ કો બહેલાને કે લિયે ગાલી કે ખ્યાલ અચ્છા હૈ. આમ કયો ફેવરિટ હીરો કોણ ગમે? એટલે મને છે ને આમ લોક આમ બધા, મને બલરાજ સાની ગમે, મને અશોક કુમાર ગમે, મને જે એક્ટર હોય ને ગમે, હીરો મને થોડાક ઓછા ગમે છે, ચોકલેટ હીરો એવા ઓછા ગમે. એટલે જ મેં એ લેવલમાં જ મને મૂકીને કહ્યું ને, કારણ કે બલરાજ સાહેબ ને બધાની ઉંમરમાં એટલે એ તને એવા વયસ્ક વડીલ મેચ્યોર ઇઝ ધ રાઈટ વર્ડ એવા અભિનેતાઓ ગમે એવા. ઓકે ડન. તુષારભાઈની ફેવરિટ હિરોઈન? નીતુ સિંહ. હા, મારે કહેવું જોઈએ કે ત્યારે હું મંચ ઉપરથી પોતે પણ ગરબા કરતો, એટલે અમે એક ગરબા ગ્રુપમાં હું એટલા માટે જ ખાસ જોડાયેલો કે એ ગરબા ગ્રુપના પહેલા શોમાં નીતુ સિંહ આવવાના હતા. અને સાહેબ, એ દિવસોમાં આપણને પણ મનમાં આછો આછો પેલો ઋષિ કપૂર જેવું ખરું, એટલે એ ગરબામાં હું ખાસ રહ્યો. અને નીતુ સિંહ આવ્યા નહીં, શો શરૂ થઈ ગયો ત્યાં સુધી, એટલે પહેલાં બે ગરબાવાળાઓનું તો ગયું, ત્યાં સુધીમાં વિંગમાં હું ઉભો ઉભો વિચારતો હતો કે આપણું શું થશે, આમ નહીં આવે તો આટલા મહિના બે મહિનાની પ્રેક્ટિસ છે. પણ સાહેબ, આપણી તમે જુઓ કે એમના માટેની જે લાગણી છે એ એટલી તીવ્ર અને સાચી હતી કે મેં ગરબામાં એન્ટ્રી કરી અને નીતુ સિંહ આવ્યા, એટલે આમ રાજી રાજી થઈ ગયો. ઓકે ભાભીને કઈ વાતનો સૌથી મોટો ડર લાગે છે? સૌથી મોટો ડર લાગે એ જ બહુ રહસ્યમય છે, એટલે એની પ્રસન્નતા અને પીડા બંનેને બહુ જ સફળતાપૂર્વક એ સંતાડી શકે છે, ગોપિત રાખી શકે છે. એટલે એની પાસે એના ભય હશે, ચોક્કસ હશે, પણ આમ ખબર પડવા દેતી નથી અને બહુ બ્રેવ ફેસ રાખીને વસ્તુઓને ફેસ કરવાની એની ટેવ છે. ના પણ આમ દેખીતી રીતે જોવા જાવ તો મને હાઇટનો ફોબિયા ખરો, હું બહુ જ ઉપરથી નીચે ના જોઈ શકું, મને ડર લાગે. એટલે જ ભાભીના હિંચકા પરના ફોટા બહુ જ ઓછા મળે છે જોવા અમને. ઓકે ભાભી, તુષારભાઈને કોઈ ઇન્સિક્યોરિટી ખરી? કઈ વાત એમને ઇન્સિક્યોર કરે હોય તો? સાવ એકલા રહેવાનું એને થોડુંક ઇનસિક્યોર કરે. આમ એકલા રહેવું ગમે પણ છે, પણ આજુબાજુ કોઈ નથી એવી એવી કદાચ જે ભીતિ છે ને એ કદાચ એને અંદરથી થોડુંક હલાવતું હશે. પણ આમ સૌથી વધુ તો એટલે જે પ્રિયજનો છે ને એમનું કશુંક અહિત નહીં થાય ને એવી આશંકા, એનો ભાઈ મારી જોડે સમાંતરે ચાલે છે. એટલે મારા આ ક્ષેત્રના જાણકાર મિત્રો, એટલે જ્યોતિષ હોય, ડોક્ટર્સ હોય કે મનોચિકિત્સાવાળા દોસ્તો પણ, એ બધા એમ કહે કે તમને અકારણ ચિંતાને પોતે પકડી રાખો છો, જેને કશું હોય નહીં એવી વસ્તુ વિશે ધારીને તમે ભાઈ અનુભવો. ભાભીનું વોટ્સએપ સ્ટેટસ શું છે? એટલે શું કહેવાય? વોટ્સએપમાં જે એમનું કોઈ સ્ટેટસ મૂકતા હોય, બિઝી, અવેલેબલ, નોટ, કંઈ એવું નહીં હોય, કારણ કે અમારે એટલું અને આ છોકરાઓએ કરી આપ્યા છે આ બધા વોટ્સએપ ને બધા એપ ને ઇન્સ્ટ્રુમેન્ટનું એવું, અમે આટલું બધું બારીકીથી એનું નહીં, અમારું કમ્યુનિકેશન પૂરતું જ હોય છે, એટલે આટલું બધું ઝીણું ઝીણું અમે કાંતતા જ નથી. ઓકે, તુષારભાઈ એ છેલ્લે મારેલું કોઈ ગપ્પુ? ના, એ બહુ એમ
એમ થાય કે સામા માણસને જરાય નહીં ગમે અથવા તો ગુસ્સે થશે, કંઈ પણ એવું હોય તો પણ એ ખોટું તો ના જ બોલે, એટલે ગપ્પા તો ના જ મારે. ઓકે, ભાભીનો ફેવરિટ ટીવી શો? અનુપમા. એ હમણાં એક સિરિયલ આવે છે, સાહેબ સરસ જ હોય, એટલે આપણે કંઈ એના વિશે, એમને ગમે છે એટલે કંઈ બોલવાનું હોય જ નહીં, પણ એ મેં જોયું છે કે એના માટેની એની નિષ્ઠા બહુ છે, એટલે એ પ્રકારની શ્રેણી એને કહ્યું ને, ટીવી ગમે છે જોવું, કલાકો સુધી જોયા કરી શકે, એટલે એ જોયે છે, પણ મેં જોયું છે કે આ હમણાંથી આ સિરિયલ એક છે એ એમને બહુ ગમે છે. એમને એવા સ્ટ્રોંગ લેડી કેરેક્ટર્સ હોય કે જે પેલા પતિને ભૂલોની સામે એક પોતાની મક્કમતા દેખાડતા હોય, પેલા તેમના સબકોન્શિયસમાં એ એવો કોઈ વિચાર પડ્યો હોય, ને પેલા ભાઈમાં કંઈક મારા જેવો કોઈ રંગ જોતા પણ હોય, કારણ કે તમને કોઈ ગમી જવું અને કોઈનું માટેનું આટલું લાગણી થવી કોઈ પાત્ર માટે, એના મૂળ તો ક્યાંક ચિત્તમાં પડ્યાતો હોય છે, એટલે હું તો એમને જોવા દઉં, ને ઈચ્છું કે આવું કંઈ આપણે ન કરવાનું થાય તો સારું. સારું ભાભી, તુષારભાઈ પાસે કેટલા કુર્તા છે ઇન નંબર્સ? હમણાં થપ્પીઓ થઈ છે, કારણ કે જબ્બાજરી મોંઘા દાટ કેવા એવા છે, એટલે એને કબાટમાં રાખવા પડે એવા છે, એટલે બીજું બધું બહાર નીકળે છે અને જબ્બાઓ અંદર. પણ ચોક્કસ મારે થોડુંક વિગતે પણ આ વાત એટલા માટે કરી દેવી જોઈએ કે મેં સબકોન્શિયસ માઇન્ડની વાત કરીને આપણા વર્તનની, અમે જ્યારે એવી એજ ગ્રુપમાં હતા કે જ્યારે આપણી પાસે ઘણા હોય કપડાં તો આપણને ગમે, ત્યારે ઘણા નહોતા. હું સીવીએસ કોલેજમાં ભણતો હતો અને અમારે મોટો ભાઈ કોમર્સમાં, હું આર્ટ્સમાં, એ બીજી કોલેજમાં, અમારી પાસે બે શર્ટ ને બે પેન્ટ. હવે અને ભાઈ બહુ પર્ટિક્યુલર, એ ડિઝાઇન કરી અને તદ્દન અમારી પાસે તો એવું કંઈ અનુકૂળતા નહોતી, એટલે કટપીસમાં સાદા એવા પણ બ્રાઇટ કલરના કંઈક લઈ આવે, એનામાં કલરની અને ડિઝાઇનની સમજ બહુ, એટલે એ પ્રમાણે પોતે ડિઝાઇન કરીને શર્ટ્સ બનાવે. હવે એ શર્ટ વારાફરતી અમારે પહેરવાના, એને એ બહુ પર્ટિક્યુલર છે, એ પર્ટિક્યુલર શબ્દ પણ એનો છે, અને એને એક બીજો શબ્દ છે, તને હેન્ડલ કરતા નથી આવડતું એવો છે, કારણ કે એ જાણે કે આ જે દિવસે હું પહેરીને જઈશ ને એ દિવસે અચૂક પાછું કંઈક એવું થાય, એનું કંઈક બટન તૂટી ગયું હોય, ક્યાંક ડાઘો પડે, હા, એટલે એ આવ્યા પછી બહુ ચીડાય, કારણ કે એ તો પોતે ધોવે, પોતે ઇસ્ત્રી કરે, એટલે તે ગાળામાં એટલા બધા કપડાં નહોતા મારી પાસે. એટલે હવે જ્યારે તક મળી છે ત્યારે મારો આ એક જ શોખ છે, એટલે હું એની પાછળ. મને બે જ વસ્તુ એવી છે કે જેમાં એ કિંમત ના જુએ, એને ગમે, એક એના જબ્બા અને બીજા એના ચશ્મા. ચશ્મા પણ કદાચ એટલા બધા એની પાસે છે કે એ પણ ગણ્યા નથી કે કેટલા છે, પણ એ બંનેનું એના દિલથી પહેરે, એટલે પહેરે છે. વાહ. ઓકે, નમિતાબેન પાસે કેટલી સાડીઓ છે ખબર છે? સાડીઓ હું આમ પહેરતી જ નથી, એટલે છે નથી એવું નથી, પણ સાડીઓનો સ્ટોક આમ કેવી લગ્નોમાં એમાં પહેરતા હોઈએ ને એવી જે હોય એવા પૂરતી, બાકી સાડી હું ઓછી પહેરું છું એટલે સ્ટોક બી ઓછો છે. ઓકે, એક જમાનામાં તુષારભાઈ પાસે બુલેટ હતી, જો ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન. મારી પાસે જે મોટરસાયકલ છે હજુ એ છે ઇંગ્લેન્ડની નોર્ટન, અને 500cc મોટરસાયકલ છે, 54 પહેલાની સાલની છે, એટલે મારા કરતા ઉંમરમાં મોટી છે. ભાભી, એનો નંબર ખબર? ના ખબર, કારણ કે એ બેઠી હશે 9449 આઈ થિંક, કે 9445. પણ હમણાં કેટલાય વર્ષોથી હવે એના પર બેઠી નથી, એને પણ પાછલી સીટ જ કઢાઈ નાખી, કોઈ કેવી રીતે બેઠે. ઓકે, ભાભીના પર્સમાં રહેતી કાયમ રહેતી એક ચીજ, કાયમ એ તો હોય જ, બીજું કંઈ ના હોય તો, પૈસા સિવાય. એના જેઠાણીનો ફોટો. Is that true, Bhavi? Yes. એ રાખે,
એટલે કોઈને એમ લાગે કે મારો રાખે, પણ મારો રાખતી હશે, મેં કંઈ ના જ પાડી, પણ મારા ભાભી સાથે એનું ટ્યુનિંગ જબરજસ્ત છે, એટલે ભાભીનો ફોટો એ એના પર્સમાં કાયમ હોય છે. વાહ, ધીસ ઇઝ સો ઇન્ટરેસ્ટિંગ. આટલા વર્ષોના અનુભવથી જો નવી પેઢીને એક સલાહ આપવાની હોય પ્રેમના નામે, તો શું હોય? ધીરજ સર, વિશ્વાસ. આજના સમયનો પ્રેમ પહેલા કરતા જુદો લાગે છે? જો હા, તો કઈ રીતે જુદો લાગે છે? એવું કઈ એને એ બહુ કદાચ આજની પેઢી નહીં ના ગમે, અમને અમારા વખતે આગળ વાળાને અમારો જુદો લાગતો હશે, પણ એ કદાચ છે ને અભિવ્યક્તિની પદ્ધતિઓ જુદી હશે. પ્રેમ તો શાશ્વત છે. ઓકે ઓકે. લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ આવું કંઈ ધ્યાનમાં આવ્યું હોય તો કોઈ સલાહ આપી શકશો આ જુવાનિયાઓને કે કઈ રીતે હેન્ડલ કરી શકાય? ને એમાં તમારી એકબીજા માટેની સાથે રહેવાની ને એ તૈયારી કેટલી છે એના પર, જો બધું ટાઈમિંગ હોય અથવા તો એ હોય તો પછી એ બહુ લાંબે ગાળે ટકતું નથી. એટલે ધીરજની જે હું વાત કરું છું ને એ એટલા માટે કે તો રાખવાની તો બધું ટકતું જ હોય છે, પણ બાકી અઘરું તો છે. એટલે આજે સાંઈ બાબાએ જે બે શબ્દોમાં મંત્ર કહી દીધો, શ્રદ્ધા અને સબૂરી, આ હોય ને તો ડિસ્ટન્સ વાળી રિલેશનશિપ મેટર ન કરે છે, અને આ બે નહીં હોય ને તો 24 કલાક સામ સામે હશો ને તો પણ નહીં જાણે. પરફેક્ટ. કવિ તુષાર શુક્લ અને પતિ તુષાર શુક્લમાં સૌથી મોટો ફરક કયો છે? એ કવિ 24 કલાક નથી હોતો, પતિ 24 કલાક હોય છે. વાહ વાહ વાહ. એક વાત જે તુષાર શુક્લએ શીખવી છે. ઓહો, હું એટલું બધું શીખ્યો છું, અને મને મારા આરંભના દિવસોના એ જે પેલા સેન્સ ઓફ પઝેશન ના ની અભિવ્યક્તિની જે હાર્શનેસ, એ બધાની સ્મૃતિ મારા મનમાં જ્યારે પણ જાગે ત્યારે મને ખરેખર ખૂબ પસ્તાવો થાય. મને એમ થાય કે એ દિવસો હાથમાંથી જતા રહ્યા મારી કેટલીક એવી કાચી સમજ કે જીદ કે એવા વર્તનને કારણે. એટલે એ બધું હું એટલું શીખ્યો છું એની પાસેથી કે એવું બધું હોય તે છતાં જો કોઈ સંબંધને સાચવવો હોય તો થોડુંક સમાધાન કરીને, થોડું મન મારીને પણ સાચવી શકાય. જે એને સાચવી અને અમારા ઘરને એટલું સંકલિત, સુગ્રથિત, ઇન્ટિગ્રેટેડ રાખ્યું એ શીખ્યો છું હું એની પાસેથી. ઓકે. તુષારભાઈ પાસેથી એક વાત જો તમારે ઉધાર લેવી હોય તો. એને છે ને અમે એમ આમ મજાકમાં, પણ અમે એને નરસિંહ મહેતા કહીએ છીએ. એટલે ઘણું બધું જે સ્પર્શવું જોઈએ એને પણ એટલી સહજતાથી, જ્યારે પરિવારની વાત હોય, મિત્રોની વાત હોય, ત્યારે એટલું સહજતાથી એ છોડી દઈ શકે છે, તો એ શીખવાની જરૂર છે. ઓકે. તમારા બંને વચ્ચે બેઝિક ડિફરન્સ શું છે? અમે વિરુદ્ધ જ છીએ. એટલે આપણે પૂરબ પશ્ચિમ કહીએ, ઉત્તર દક્ષિણ કહીએ, તો આમ અમે એવા જ છીએ. કદાચ એટલે જ બહુ જ સાથે સાથે ચાલી ગયું છે. જે એકમાં નથી એ બીજું પૂરું કરે છે, જે મારામાં નથી એ નથી. એટલે અસમાન ધ્રુવો વચ્ચેનું આકર્ષણ જે વિજ્ઞાનનો નિયમ છે એમાં છે. મિત્રોને જેને મેં જ્યોતિષમાં રસ હશે એમને મારે કહેવું છે કે એ જે લિન્ડા ગોટમેને પુસ્તક લખ્યું છે એમાં જુદી જુદી રાશિઓની વિશેષતા કહી છે. ઇંગ્લિશ રાશિ પ્રમાણે હું કેન્સેરિયન છું, એટલે મારી ઓળખ એવી છે કે હું ખસતો 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 પથ્થરની નીચે છુપાઈને રહું, હું બહુ વ્યક્ત થઉં નહીં, બહુ પ્રગટ થઈને ન આવું. એમની એ ટોલરન્સ છે, એટલે એમની ઓળખ એવી છે કે જે લોકો પરિસ્થિતિનો સામનો કરે, માથું મારીને ભીંત તોડીને બહાર નીકળવાનો એમનો મિજાજ હોય, એટલે એમની અભિવ્યક્તિ થોડી એવું એગ્રેશનવાળી હોય. તો અમે બંને જણા એ બાહ્ય અને આંતર એવી પોતપોતાની વિશિષ્ટ મુદ્રાઓ ધરાવીએ છીએ. ઓકે ઓકે. નમિતાબેન, જે એક વાતમાં જો બહુ જ પોપ્યુલર, લોકપ્રિય થઈ શકે તો એ વાત કઈ હોય? નમિતા, જો આજે જેમ તમારા સ્નેહાગ્રહને માન આપીને વાત કરવા બેઠી છે ને, આવું જો એને એક વ્યવસાય તરીકે નિયમિતતાથી ચાલુ રાખ્યું હોત ને તો એણે, એ તો પોતે તો સફળ થઈ જ હોત,
ઘણા બધાને આવી વાતો અંગત સ્તરે કહીને આપણા ખૂબ જાણીતા પાત્રોના જીવનમાં પણ એણે પોતાનું એવું એક હકારાત્મક યોગદાન આપ્યું છે. પણ એ જો વ્યવસાયિક રીતે પણ આ ક્ષેત્રમાં આવી હોત માઇક્રોફોનના, તો એની એક બહુ જુદી ઓળખ હોત. હું એવું ના કહું કે બીજા કોઈને વ્યવસાયિક મૂંઝવણમાં મૂક્યા હોત, પણ ચોક્કસપણે એની પાસે રજૂઆત કરતાં પહેલાં જે જરૂરી હોય છે ને સમજ, એની પાસે સમજ છે, વિચારવાની તૈયારી છે વાતને, અને પછી અભિવ્યક્ત થવાની એની જે સજ્જતા છે એ, અને ગુણવત્તા અવાજની, એના ધ્વનિમુદ્રિત અવાજની એ પણ છે જ. વાહ, તુષારભાઈની એક કવિતા જે તમને ખૂબ ગમે છે, જે તમે આજે વેલેન્ટાઇન્સ ડેના ઉપલક્ષમાં એમની જ કવિતા એમને કહેવા માંગો તો. શબ્દ કેરી પ્યાલી સુરદી સુરા પીને લેવો મેં તો આ ચાલ્યા, એ ખૂબ ગમતી મારી એની એન્ગેજ છે, મને ખૂબ ગમે છે. એના અંતરાઓમાં એ જે વાત કરી છે ને મેં, કે ડાયરીના પાના પર એ સફરને કાપીને લેવો મેં તો આ ચાલ્યા, જે જીવવા જે ધાર્યું હતું, જે જીવાયું હતું, જે કઈ જીવાયું ને જીવવા જે ધાર્યું હતું, એટલે બે રીતે સાચવીને રાખ્યું હતું આશુ એ જ સારું. તો તમે જીવો છો ને ત્યારે બધું તમારી ઈચ્છા પ્રમાણેનું, બધું તમારા તમને અનુકૂળ તમે ધાર્યું હોય કલ્પ્યું હોય એવી રીતે નથી જીવાતું. મારે આ સરસ પ્રસંગે હળવાશથી પણ આપણા મિત્રોને એ કહેવું છે કે કવિતાઓ, ફિલ્મો, એ પ્રેમ વિશેની જે કંઈ વિભાવના તમારી સામે મૂકે છે એ રંગીન છે. બ્લેક એન્ડ વ્હાઈટ વસ્તુ લોકોને નથી જોવી ગમતી હોતી બહુ, એટલે થોડીક અને લાર્જર દેન લાઈફ પણ હોય તો તમને એ આકર્ષે, પણ એને કારણે કેટલાક મુગ્ધ મનમાં એવી ગેરસમજ પણ થાય છે કે જિંદગી સાથેની જિંદગી કે પ્રેમની અવસ્થામાં બધું આવું આવું હોય, એ તમે જે લવ બહુ કહો છો ને એવું લવી ડબી હોય, એવું હોતું નથી. જિંદગી બહુ જુદી છે, એને માટેના પ્રવાસનું આ ભાથું એનો એક નાનકડો ભાગ આ મુગ્ધતા હોઈ શકે અને હોવી જોઈએ, જે તમને નજીક જવા માટે પ્રેરે, સાથે રહેવા માટેનું કારણ પૂરું પાડે. પણ પછી જે જીવાય છે એ થોડુંક હાર્શ રિયાલિટીનું, એ જુદું છે. એમાં એની સજ્જતા તમારે સાથે જીવતા જીવતા સમજણપૂર્વક કેળવવી પડે. એમાં બેઉનો એકમેક માટેનો વિશ્વાસ વધારે કામ લાગે છે. એમાં કદાચ પુષ્પગુચ્છ આપવાનું રહી જાય, ચોકલેટ ન અપાય કે ગિફ્ટ ન અપાય કે હની હની કરીને હગ ન કર્યું કે કરો તો કંઈ ખોટું નથી, પણ કરી ન શકાયું તો બહુ વાંધો નથી આવતો. ઓકે, જો ભાભીને આજે પ્રપોઝ કરો તો કવિતા કરશો કે કોઈ નોખા અંદાજમાં આજે આ વાત કહેવી હોય તો? મારે તમને કહેવું છે કે મેં જ્યારે એને પ્રપોઝ કર્યું ને ત્યારે પણ એને ખબર નહોતી પડી કે મેં પ્રપોઝ કર્યું, એટલે મારી શૈલી એટલા માટે, કારણ કે જ્યારે અમે નક્કી કર્યું ત્યારે આમ એવું જ કહેવાતું હતું કે આ તો બાળ લગ્ન જ કહેવાય, એટલે હું તો એટલી જ નાની હતી, એટલે એના પહેલાં સ્ટાઇલની અંદર એ એવું કંઈક પૂછે તો મને એ વખતે એવું પણ ના ખબર પડી કે એકચ્યુઅલી આના માટે મને પૂછે. એટલે થોડું ઘરમાં બહુ ત્યારે છે ને ભાષાનો વૈભવનો બધું બહુ શોખ હતો. હળવાશ તમને હું કહું, મેં મારી કંકોત્રીમાં એક, મેં કંકોત્રી અમે જુદી લખી દીધી, અમે જેટલા મિત્રોને જેટલી કંકોત્રી લખી હસ્તલિખિત તો હતી, પણ જે તે વ્યક્તિ સાથેનો અમારો જે સંબંધ હતો ને એ સંબંધને લગતી વાત એમાં લખી હતી, એટલે પ્રત્યેક કંકોત્રી જુદી, એટલે 300 કંકોત્રી હતી તો 300 એ 300 નું લખાણ અલગ હતું. હવે એમાં જાનમાં આવવા વિશે એક અલગથી કાગળિયો મૂકેલું, અને સાહેબ જાન જોડાવાનો સમય આવ્યો ને કોઈ આવ્યું નહોતું, ઘણા બધા ન આવ્યા એમાં. પછી મેં કેટલાકને પૂછ્યું એ કરું તો મને કહે તે ક્યાં એવું કંઈ લખ્યું હતું, મેં હું ભાઈ કહ્યું અલગ હતી ને પટ્ટી, મને કહે હતી ને કંઈક આસફાલ્ટનું બધું સડક ને એવું બધું લખ્યું હતું, મેં કહું એ તો મેં કહ્યું હતું કે એવા આસફાલ્ટના રસ્તા ઉપર આ રીતે મારી સાથે ચાલવા માટે તમે પણ આવજો એવું બધું, એટલે મારી જાનમાં આવજો એમ કહેવાનું હતું. મને કહે ગાડા આમાં એમ લખાય કે જાનમાં આવજો, તો અમને ખબર પડે કે જાનમાં આવે, એટલે અઘરું કર્યાનો કંઈ અર્થ નથી. આજે પણ કહું તો
કંઈ આજે તો એ મને ખાતરી છે કે શું કહ્યા વગેરે એને ખબર પડે કે આ આના મનનો આ ભાવ છે. અને હા, એટલું એવું કહેવું ગમે કે આટલું જે આપણે સાથે સરસ રીતે આ રીતે રહી શક્યા, સરસ રીતે કાઢી નાખ્યા, આટલું જે રીતે આપણે જઈ શક્યા, રહી શક્યા, આગળની યાત્રામાં એ જે આપણા ભાતામાં સમજ એ સદા રહે એવી રીતે જો સાથ આપણે માણી શકીએ તો એનાથી ઉત્તમ બીજું શું છે. અને હવે નવું કોઈને સમજાવવું કે સમજાવવા જવું એ બધું મિથ્યા છે. એના કરતાં અમે કીધું ને મેં આરંભમાં દોસ્તો કે અમે એકબીકના હેવાયા થઈ ગયા છે. પ્રેમ છે ને એ નવું કશું કરવું એના કરતા સતત નવા લાગીએ એવી રીતે જોડે રહેવું તો વધારે છે. એટલે પ્રેમ નિત્યનો ઉતારા છે એ એની એ એનો અર્થ એવો નહીં કે અલબત્ત નવા નવા વસ્ત્રો પહેરીને નવી હેરસ્ટાઇલથી એમ મળો તે પણ આકર્ષણ ઊભું કરવા માટે સારું છે, મોનોટોની બ્રેક કરવા માટે, પણ અનુભૂતિની રીતે પણ એ નિત્ય નૂતનાય. બંધાય તે ગંધાય, વહી જાય એ જ સુગંધાય. એટલે પ્રેમ એ મારી દ્રષ્ટિથી તો ફૂલ પર બેસનારું પતંગિયું ઉડીને તમારી હથેલીમાં આવીને બેસે એનું નામ પ્રેમ. એને વિશ્વાસ પડ્યો છે પતંગ તે સિવાય આવે નહીં, અને તમારી હથેલીએ ફૂલ જેવું સ્વરૂપ ધારણ કર્યું છે તો પતંગિયાને વિશ્વાસ પડે. તો એ જે થઈ શકે એવું વ્યક્તિત્વમાં જો થાય તો પ્રેમ. વાહ, થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. અને જતાં જતાં તમારી જોડેથી એક સરસ કવિતા સાંભળ્યા વગર તો અમે કેવી રીતે આ ક્ષણે આ તહેવારે આ વ્યવહારે વિદાય થઈએ. કંઈ જે ચાર પંક્તિઓ જે સૂજે કંઈ યાદ આવે. એક રચના હળવી ફૂલ જેવી રચના છે, આ મારા વાળમાં છવાઈ જે સફેદી છે ને એના વાળમાં શોભી રહી જે મહેંદી છે, રખે ને માનતા કે કાળના એ કેદી છે, જીવન સફરને અમે સાથમાં સંવેદી છે. આ વાળ કાળા હતા ત્યારે વાત જુદી હતી, દિવસ જુદા હતા અને ત્યારે રાત જુદી હતી. હવે વિચારીએ તો માની ના શકાતું, પણ અમે દોડીને દિવાલે કૂદી હતી. એ વાત જુદી હતી જ્યારે વાળ કાળા હતા, અમારી આંખમાં સપનાઓ કેરા માળા હતા, હતા લોહીમાં કંઈક એટલા ઉછાળા હતા અને એ હોઠ ઉપર લજ્જાના કંઈક તાળા હતા. અમોને ગમતું હતું એકલા રખડવાનું અને વાત જાત સાથે કરવાનું, ઝઘડવાનું. અમોને ગમતું હતું રોજ આહ ભરવાનું, કશા કારણ વિના ઉદાસ થઈને ફરવાનું. ગીત મુકેશના ગાતા હતા ફોટો જોઈને, ઘણી રાહત થતી હતી સાવ અમથું રોઈને. એ પ્રેમ છે કે વેમ એ તપાસ કોણ કરે, ઘડીમાં મલકે ને બે ઘડીમાં ડુસકા ભરે. અમે સાંઠ ઢળે એ ગલીમાં વળતા હતા અને એ ઓસરીના હિંચકે હિંચકતા હતા. અમે મસ્તીના મોજા ઉપર ઉછળતા હતા અને ગમતા ઢાળ ઉપર અમે થોડું ઝળતા હતા. હતી સાયકલ તો ત્યારે બેવું એને એ ગમતું હતું, વગર ઉતાવળે બસ મોડે સુધી ફરવું હતું. હવે મોટર છે પાસે, જિંદગી ગતિમાં છે ને ત્યારે એક એક પળમાં કેવું જીવવું હતું. હજી એ સાચવી છે નોટ જૂના દિવસોની, એ કોરા પાનામાં હજી એ મહેક ફૂલોની, લઈને હાથમાં હૈયાની સાથે ચાંપીતી, અડાડી હોઠને એ અમને પાછી આપીતી. સ્મરણ એ વીતેલા વર્ષોના જ્યારે જાગે છે, હજી ગઈકાલની હોવાત એવું લાગે છે. હું શાક લાવું છું અને એને એ સમારે છે, રૂટીન એ રીતે પણ સાથને શણગારે છે.